ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં આજે આપણે શીખવાના છે WH ક્વેશ્ચન્સ. ઓકે, તો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચલો આજે આપણે શીખીએ WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન, તો WH ક્વેશ્ચન કયા કયા છે? તો WH ક્વેશ્ચન હુ, વોટ, વેર અને વેન છે. એમાંથી આજે આપણે વોટ અને હુ શીખવાના છે, બરાબર? તો સૌથી પહેલાં હુ. તો હુનો ઉપયોગ ક્યારે થાય છે? તો હુ એટલે થાય કોણ અને હુ વંચાય. શું વંચાય? હુ. હુ એટલે કે કોણ. કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય ત્યારે હુનો ઉપયોગ થાય છે. હુનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય ત્યારે હુનો ઉપયોગ થાય છે. પછી છે વોટ. પછી છે વોટ. વોટ એટલે થાય શું. વોટ એટલે થાય શું. તો હવે વોટનો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ વસ્તુ, વાત કે કર્મ વિશે પૂછવું હોય ત્યારે વોટનો ઉપયોગ થાય છે. વોટનો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ વસ્તુ, વાત કે કર્મ વિશે પૂછવું હોય ત્યારે વોટનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી એક વાક્ય રચના છે. વોટની વાક્ય રચના છે તો કે વોટ પ્લસ શેલ ઓર વિલ. કારણ કે આપણે ફ્યુચર ટેન્સના WH ક્વેશ્ચન શીખીએ છીએ એટલે અહીંયા સહાયકારક રૂપ તરીકે આવશે શેલ ઓર વિલ પ્લસ એસ એટલે સબ્જેક્ટ એટલે કે કર્તા, વી વી એટલે થાય વર્બ એટલે ક્રિયાપદ, ઈ એટલે કે એક્સ્ટ્રા વર્ડ્સ અને છેલ્લે આવે ક્વેશ્ચન માર્ક. આપણે વોટથી ક્વેશ્ચન બનાવીએ છીએ એટલે પાછળ ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે રેનુબેન વિલ મેક કરી. રેનુબેન વિલ મેક કરી અને બ્રેકેટમાં આપણને આપેલું છે હુ, એટલે કે આપણે હુથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો સ્ટુડન્ટ્સ, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે WH ક્વેશ્ચનમાં એક હુ જેવું છે કે જેની જગ્યા કરતા અથવા તો આપણે કોઈનું નામ પૂછવું હોય ત્યારે તેનો ઉપયોગ કરીએ છીએ. તો સેન્ટેન્સમાંથી કરતા અથવા તો જે નામ છે એ નીકળી જશે અને બાકીનું આખું સેન્ટેન્સ છે એમનું એમ આવશે. ઓકે, તો હવે આપણે જોઈએ હુથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો સેન્ટેન્સમાંથી સૌથી પહેલાં શું નીકળી જશે? તો અહીંયા આપણને નામ આપેલું છે. નામ શું આપેલું છે? રેનુબેન આપેલું છે. તો નામ શું થશે? નીકળી જાય અને એની જગ્યા પર અહીંયા લખાય છે કે હુ, બરાબર? અને પાછળ આખું સેન્ટેન્સ એમનું એમ. એટલે જુઓ, સેન્ટેન્સ શું થયું? હુ વિલ મેક કરી અને પાછળ થશે ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે. ક્વેશ્ચન માર્ક નહીં કરો તો માર્ક તમારા કપાઈ જશે. ઓકે, આ થયું હુથી. હવે આપણે જોઈએ આગળનું એક્ઝામ્પલ. અહીંયા કીધું છે વનિતાબેન વિલ બાય કર્ડ અને બ્રેકેટમાં આપણને આપેલું છે વોટ. સેન્ટેન્સ શું છે? વનિતાબેન વિલ બાય કર્ડ. આ જે કર્ડ છે ને, કર્ડ એટલે દહીં થાય, બરાબર? અહીંયા આપણે વોટથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો આપણે જોઈ ગયા. શું જોઈ ગયા? જુઓ તો કે વોટનો ઉપયોગ ક્યારે થાય? તો કે કોઈ વસ્તુ, વાત કે કર્મ વિશે પૂછવું હોય ત્યારે વોટનો ઉપયોગ થાય છે, બરાબર? તો અહીંયા આપણે જોઈશું કે વોટથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો સૌથી પહેલાં કે સેન્ટેન્સમાંથી શું નીકળી જશે જુઓ તો તમે. તો સેન્ટેન્સમાંથી આ જે કર્ડ છે એ શું થશે? નીકળી જશે. તો આપણે એના પર બોક્સ કર્યું, એને કેન્સલ કરીશું, બરાબર? એને શું કરીશું? કેન્સલ કરી દઈશું અને ત્યાં આપણે લખીશું વોટ.
એટલે આપણે વોટથી ક્વેશ્ચન બનાવવાનો છે, બરાબર? તો અહીંયા લખીશું વોટ, સૌથી પહેલાં આન્સરમાં શું લખ્યું, વોટ, પછી સહાયકારક રૂપ, તો સહાયકારક રૂપ તરીકે અહીંયા વિલ છે, તો અહીંયા આવશે વિલ. પછી આપણે વાક્યરચના જોઈ હતી, એમાં હતું કે કર્તા એટલે કે સબ્જેક્ટ, તો અહીંયા સબ્જેક્ટ કોણ અહીંયા છે, વનિતા બેન, બરાબર? તો અહીંયા શું આવશે, વિલ પછી આવશે વનિતા બેન, અને પછી આવશે શું આવશે, વર્બ, તો શું આવશે, બાય, તો એ અહીંયા આવશે બાય, અને પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો સેન્ટેન્સ શું બન્યું, વોટ વિલ વનિતા બેન બાય. ઓકે, ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. થર્ડ છે, યોગેન્દ્ર વિલ પ્લે ધ હાર્મોનિયમ, અને આપણને બ્રેકેટમાં આપેલું છે વોટ, એટલે કે આપણે વોટથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો ચલો હવે તમે જ કહો કે વોટથી ક્વેશ્ચન બનાવવાનો છે, તો સેન્ટેન્સમાંથી શું નીકળી જશે, જુઓ તો તમે, યોગેન્દ્ર વિલ પ્લે ધ હાર્મોનિયમ આપેલું છે, બરાબર? તો જે સેન્ટેન્સ છે એમાં ધ હાર્મોનિયમ છે એ શું થશે, નીકળી જશે, એના પર કેન્સલ કરીશું, અને એની જગ્યા પર લખાય વોટ, શું લખાય, વોટ. એટલે આપણે જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે સૌથી પહેલાં આવશે વોટ, પછી સહાયકારક રૂપ તરીકે વિલ, પછી કર્તા, કર્તા કોણ છે, યોગેન્દ્ર, તો આવશે યોગેન્દ્ર, અને પછી આવે વર્બ એટલે પ્લે, તો આન્સર શું થયો, વોટ વિલ યોગેન્દ્ર પ્લે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આજે આપણે WH ક્વેશ્ચનમાં હુ અને વોટથી સેન્ટેન્સીસ બનાવતા શીખ્યા. તો તમારે ગ્રામરના ચોપડામાં એક વખત સારા અક્ષરે લખવાના છે. ઓકે, થેન્ક યુ.